વેલકમ બાળકો, આપણે આપણા અગાઉના પીરિયડમાં આપણે આપણી ધોરણ ચારમાં આપણે આપણી ટેક્સ્ટ બુક હતી એની અંદર આપણે એક પોયમ એટલે કે ગીત આ એ ગીત આપણે શીખ્યા હતા કે ગેટ અપ એન્ડ ડાન્સ એટલે કે ઉઠો અને નૃત્ય કરો એ આપણે ગીત શીખ્યા હતા, બરાબર છે? તો તમને દરેક બાળકને એ ગીતમાં સમજ પડી ગઈ હશે કે એ ગીતમાં આપણને શું કીધું છે. તો આપણે મેં તમને કીધું હતું કે આપણે એક્શન વર્ડ શીખવાના છે, ક્રિયાઓ મેં તમને કીધા હતા, બરાબર છે? કે આપણે ક્રિયાઓ શીખવાની છે કે આપણે સવારમાં ઉઠીએ ત્યારથી લઈને સૂઈ જઈએ ત્યાં સુધી આપણે ઘણી બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ. તો એ ક્રિયાઓને શું કહેવાય એ મેં તમને કીધું હતું કે એક્શન વર્ડ કહેવાય. તો આપણે આજે એક્શન વર્ડ શીખીશું. આપણી સ્વાધ્યાય પોથી છે, આપણી સ્વાધ્યાય પોથીમાં આપણું પહેલું યુનિટ છે ગેટ અપ એન્ડ ડાન્સ. તો એની અંદર આપણે એક્શન વર્ડ શીખીશું. તો જો અહીંયા પહેલું છે, આપણે અહીંયા જોઈએ, તમારે તમારી સ્વાધ્યાય પોથી ખોલીને જોવાનું અને વિડીયોમાં પણ જોવાનું તો તમને કમ્પ્લીટ ખબર પડે. તો જો પહેલું છે SIT, સીટ. સીટ એટલે બેસવું. પછી તો તમારે બોલી બોલીને યાદ કરવાનું કે SIT, સીટ. સીટ એટલે બેસવું. પછી STAND, સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. પછી WALK, વોક. વોક એટલે ચાલવું. પછી RUN, રન. રન એટલે દોડવું. પછી JUMP, જમ્પ. જમ્પ એટલે કૂદવું. તો આપણે આપણી પોયમમાં જોયું હતું કે આમાં ઘણા બધા વર્ડ્સ આવ્યા હતા, ઘણા બધા શબ્દો આવ્યા હતા. રન આવ્યું હતું, જમ્પ આવ્યું હતું, પછી સ્કીપ આવ્યું હતું, આપણી પોયમમાં આવ્યા હતા. તો આપણે આ દરેક શબ્દો છે એ આપણે યાદ કરવાના છે અને ધ્યાન પણ રાખવાનું છે કે એને ગુજરાતીમાં શું કહેવાય, ગુજરાતીનું એને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણે યાદ રાખવાનું છે. તો પહેલું છે SIT, સીટ. સીટ એટલે બેસવું. પછી STAND, સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. પછી WALK, વોક. વોક એટલે ચાલવું. પછી RUN, રન. રન એટલે દોડવું. પછી JUMP, જમ્પ. જમ્પ એટલે કૂદવું. SKIP, સ્કીપ. સ્કીપ એટલે દોરડું કૂદવું. આપણે દોરડા કૂદીએ ને એને શું કહેવાય, સ્કીપ કહેવાય. સ્કીપ એટલે દોરડું કૂદવું. પછી DANCE, ડાન્સ. ડાન્સ એટલે નાચવું કે નૃત્ય કરવું. પછી યોન, YAWN, યોન. યોન એટલે બગાસું ખાવું. આપણે પોયમમાં જોયું હતું કે યોન એ લિટલ એવું આપણને કીધું હતું, તો થોડુંક બગાસું ખાવ એવું આપણે શીખ્યા હતા. તો યોન, યોન એટલે બગાસું ખાવું. પછી સ્લીપ, તો SLEEP, સ્લીપ. સ્લીપ એટલે ઊંઘવું. પછી ઈટ, EAT, ઈટ. ઈટ એટલે ખાવું. પછી ડ્રિંક, DRINK, ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. પછી LAUGH, લાફ. લાફ એટલે હસવું. આપણે હસીએ એને શું કહેવાય, લાફ કહેવાય. પછી ક્રાય, CRY, ક્રાય. ક્રાય એટલે રડવું. આપણે રડીએ એને ક્રાય કહેવાય. પછી READ, રીડ. રીડ એટલે વાંચવું. આપણે વાંચીએ ને એને શું કહીશું, રીડ કહીશું. પછી WRITE, રાઇટ. રાઇટ એટલે લખવું. પછી WRAW, ડ્રો. ડ્રો એટલે દોરવું. આપણે ચિત્ર દોરીએ અને ડ્રો, આપણે કહીએ છીએ ડ્રોઈંગ બુક નથી કહેતા, ચિત્રની ચોપડી એ રીતના ડ્રો એટલે દોરવું. પછી ક્લેપ, CLAP, ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. પછી કેચ, CATCH, કેચ એટલે પકડવું. આપણને કોઈ દડો ફેંકે કે પકડ, તો આપણે પકડીએ તો કેચ કરીએ ને, એવું નહીં કહેતા કેચ કરે એવું, એ કેચ એટલે પકડવું. પછી થ્રો, THROW, થ્રો. થ્રો એટલે ફેંકવું. પછી કિક, KICK, કિક. કિક એટલે લાત મારવી.
પછી છે પુશ, PUSH, પુશ એટલે ધક્કો મારવો. આપણે ધક્કો મારીએ એને શું કહેવાય? પુશ કહેવાય. પછી પુલ, PULL, પુલ એટલે ખેંચવું. તો આપણે કોઈ વસ્તુને ખેંચીએ, આપણે પેલી ટ્રોલી બેગ હોય છે એને આપણે ખેંચીને લઈ જઈએ છે, તો એને આપણે એને શું કહીશું? પુલ કહીશું. પુલ એટલે ખેંચવું. પછી ઓપન, OPEN, ઓપન. ઓપન એટલે ખોલવું. આપણે દરવાજો ખોલીએ, આપણે ચોપડી ખોલીએ, એને આપણે કહીએ ને કે ચોપડી ખોલ, દરવાજો ખોલ, તો એને શું કહેવાય? ઓપન, OPEN, ઓપન. ઓપન એટલે ખોલવું. પછી ક્લોઝ, CLOSE, ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. આપણે બંધ કરીએ કોઈ પણ વસ્તુ તેને ક્લોઝ કહેવાય. શું કહેવાય? ક્લોઝ. દરવાજો બંધ કરીએ તો ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. તો આપણે અહીંયા ઘણા બધા એક્શન વર્ડ શીખ્યા. તો આ દરેક એક્શન વર્ડ તમારે નોટમાં લખવાના છે, અને નોટમાં આપણે 3 વાર લખીશું અને યાદ પણ કરીશું કે સીટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તમે લોકો ધોરણ 3માં આ એક્શન વર્ડ શીખી ગયા છો, પણ તો પણ આપણે આ એક્શન વર્ડ 3 વખત નોટમાં લખીશું અને યાદ પણ કરીશું. તો હવે જુઓ, આ એક્શન વર્ડ પછી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી લખો. આપણે ચિત્ર જોવાનું છે અને અહીંયા કૌંસમાં જોવાનું છે કે કૌંસમાં આપણને 2 શબ્દો આપેલા છે, RUN, રન. રન એટલે દોડવું, અને WALK, વોક. વોક એટલે ચાલવું. તો આ 2 શબ્દો છે. તો આપણે ચિત્ર જોઈશું. પહેલું ચિત્ર શાનું છે? જોવો જોઈ, આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ બાળક શું કરે છે, ચાલે છે કે દોડે છે. તો દોડે છે, બરાબર છે. આ બાળક દોડે છે. તો દોડે એના માટે આપણે શું શીખ્યા? કે રન. તો આપણે શું લખીશું? રન લખીશું. અહીંયા ખાલી જગ્યામાં આપણે શું લખીશું? RUN, રન. રન એટલે દોડવું. તો આપણો જવાબ શું થયો? રન. RUN, રન. રન એટલે દોડવું. પછી જો બીજા ચિત્રમાં આ છોકરીનું ચિત્ર છે. છોકરી શું કરે છે જોજો? તો એ છોકરી ખાય છે, બરાબર. તો આપણે ખાઈએ એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઈટ કહીશું. શું કહીશું? ઈટ, EAT, ઈટ. ઈટ એટલે ખાવું. તો આપણે અહીંયા શું લખીશું? EAT, ઈટ. ઈટ એટલે ખાવું. તો અહીંયા આપણો જવાબ આવશે. આ બાજુમાં બીજો શબ્દ છે એને શું કહેવાય? ડ્રિંક કહેવાય. તો ડ્રિંક એટલે પીવું થાય. આપણે અહીંયા આ છોકરી ખાય છે એટલે આપણે શું લખીશું? ઈટ લખીશું. પછી જુઓ, આ છોકરો બેઠેલો છે, બરાબર. તો આપણે શીખ્યા હતા કે સીટ, SIT, સીટ. સીટ એટલે બેસવું. અને STAND, સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો અહીંયા આપણે શું લખીશું? છોકરો બેઠેલો છે. તો SIT, સીટ. સીટ એટલે બેસવું. તો તમને ખબર પડી કે આપણે શું શીખ્યા? આપણે ચિત્ર જોવાનું છે અને આપણે એક્શન વર્ડ શીખ્યા છે, એના પ્રમાણે આપણે જવાબ લખવાનો છે. તો જુઓ, હવે આ ચિત્રમાં શું દેખાય છે? તો આ ચિત્રમાં એક બાળક પાણી પીએ છે, બરાબર. તો આપણે ઉપર જોયું હતું કે છોકરી ખાતી હતી, તો આપણે ઈટ લખ્યું. તો હવે પાણી પીવે છે તો શું લખીશું? મેં તમને આગળ શીખવાડ્યું હતું ડ્રિંક. તો ડ્રિંક એટલે પીવું. તો અહીંયા આપણે શું લખીશું? ડ્રિંક લખીશું. DRINK, ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. તો તમારે અહીંયા આ રીતના ખાલી જગ્યામાં ડ્રિંક લખવાનું છે. પછી જુઓ, આ છોકરો છે એ કૂદે છે. આપણે ચિત્રમાં જોયું કે આ છોકરો કૂદે છે. તો કૂદે એને શું કહીશું? આપણે જમ્પ, બરાબર છે. તો જમ્પ એટલે કૂદવું. તો અહીંયા આપણે લખીશું કે JUMP, જમ્પ. જમ્પ એટલે કૂદવું. તો આપણને ખબર પડી કે આ છોકરો કૂદે છે, તો એને આપણે જમ્પ કહીશું. અને આ સ્કીપ છે, તો સ્કીપને તો શું કહેવાય? દોરડા કૂદવા. તા તો દોરડા નથી કૂદતો, આ છોકરો શું કરે છે? કૂદે છે. પછી જુઓ, અહીંયા આ એક છોકરો છે એ શું કરે છે? ચોપડી વાંચે છે. તો આપણે શીખ્યા હતા કે રીડ એટલે વાંચવું અને રાઇટ એટલે લખવું. તો આપણને 2 શબ્દો આપ્યા છે, રીડ પણ આપ્યો છે અને રાઇટ પણ આપ્યો છે. તો આપણે શું લખીશું? રીડ લખીશું. તો અહીંયા આપણે શું લખીશું? RED,
રીડ, રીડ એટલે વાંચવું અને રાઇટ એટલે લખવું, તો એ પણ આપણને આવડે. પછી જુઓ, અહીંયા એક છોકરી છે એ ઊભી છે, સ્ટેન્ડ અપ, બરાબર. તો સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તો અહીંયા આપણે શું લખીશું, સ્ટેન્ડ લખીશું, બરાબર છે. તમને ખબર પડી ગઈ હશે કે એસ ટી એ એન ડી, સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. પછી જુઓ આગળ, આ ચિત્રમાં આ બાળક બોલને લાત મારે છે, તો આપણે શીખ્યા હતા કે થ્રો, ટી એચ આર ઓ ડબલ્યુ, થ્રો, થ્રો એટલે ફેંકવું, અને કે આઈ સી કે, કિક, કિક એટલે લાત મારવી. તો અહીંયા બાળક શું કરે છે, લાત મારે છે, તો આપણે શું લખીશું, કિક લખીશું, કે આઈ સી કે, કિક, કિક એટલે લાત મારવી. પછી જુઓ અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં બાળક શું કરે છે, તો રડે છે, બરાબર. તો રડેને શું કહીશું આપણે, ક્રાય, સી આર વાય, ક્રાય, ક્રાય એટલે રડવું. અને લાફ આપેલું છે, તો લાફ એટલે તો શું થાય, હસવું થાય. તો આ બાળક હસે છે, ના, નથી હસતો, એ બાળક રડે છે. તો આપણે લખીશું, ક્રાય લખીશું, સી આર વાય, ક્રાય, ક્રાય એટલે રડવું. પછી જુઓ આગળ આ છોકરી શું કરે છે, દોરડા કૂદે છે. તો દોરડા કૂદે એને શું કહેવાય, મેં તમને આગળ શીખવાડ્યું, સ્કીપ કહેવાય. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે જવાબ કેવી રીતના લખવો છે, તો આપણે શું લખીશું, સ્કીપ લખીશું, એસ કે આઈ પી, સ્કીપ, સ્કીપ એટલે દોરડા કૂદવા. પછી જુઓ આગળ, આ છોકરો ચાલે છે, બરાબર છે, તો આ કૂદતો નથી. તો અહીં આપણને વોક આપેલું છે અને જમ્પ આપેલું છે, તો શું આ છોકરો કૂદે છે, ના. તો એ છોકરો શું કરે છે, તો આપણે અહીં શું લખીશું, વોક, ડબલ્યુ એ એલ કે, વોક, વોક એટલે ચાલવું. પછી જુઓ અહીંયા છોકરી છે એ દરવાજા પાસે ઊભી છે, બરાબર છે. તો એ દરવાજાને બંધ કરે છે કે ખોલે છે, તો એ આપણે ધ્યાનથી ચિત્રને જોવાનું છે કે એ દરવાજાને શું કરે છે. તો ચલો તમે લોકો બોલો, જોઈ તમને શું ખબર પડી કે દરવાજા પાસે છોકરી ઊભી છે, તો એ શું કરે છે, બોલે છે કે પછી દરવાજાને ખોલે છે એ છોકરી, કે શું કરે છે. તો આપણે જોયું કે છોકરી દરવાજાને ખોલે છે, બરાબર છે, દરવાજાને ખોલે છે. તો આપણે શું લખીશું, ઓપન, ઓ પી ઈ એન, ઓપન, ઓપન એટલે ખોલવું. તો આપણે શું લખીશું, ઓ પી ઈ એન, ઓપન, ઓપન એટલે ખોલવું. પછી જુઓ અહીંયા આગળના ચિત્રમાં આ બાળક લખે છે, તો લખે છે, તો લખવા માટે આપણે શું કરીશું, રાઇટ, તો આપણો જવાબ શું આવશે, આ આવશે, ડબલ્યુ આર આઈ ટી ઈ, રાઇટ. તો એ તમારે અહીંયા લખવાનો છે. પછી જુઓ આગળ, આ બાળક બોલને ફેંકે છે, તો આપણે શીખ્યા કે ફેંકવું, તો એને શું કહેવાય, થ્રો કહેવાય. તો કેચ એટલે તો પકડવું, તો થ્રો, તો આપણે શું લખીશું, થ્રો લખીશું, ટી એચ આર ઓ ડબલ્યુ, થ્રો, થ્રો એટલે ફેંકવું. પછી જુઓ અહીંયા આ એક છોકરી છે એ ધક્કો મારે છે, બરાબર છે, રમકડા છે, રમકડાને આ છોકરી ધક્કો મારે છે. ધક્કો મારવો એટલે શું થાય, આપણે શું શીખ્યા, ધક્કો મારવો, તો ધક્કો મારવો પણ કહેવાય એને, પણ અહીંયા એ શું કરે છે, એને ધક્કો મારે છે. તો આપણે શું લખીશું, પુશ લખીશું, લખીશું, પુશ, પી યુ એસ એચ, પુશ, પુશ એટલે ધક્કો મારવો. પછી જુઓ આગળનું ચિત્ર છે, તો એ આગળના ચિત્રમાં શું કીધું છે, આ ચિત્રમાં આપણને શું દેખાય છે, કે આ છોકરી છે એ સૂઈ ગઈ છે, તો સૂઈ ગઈ એટલે સ્લીપ આવશે, એસ એલ ડબલ ઈ પી, સ્લીપ, સ્લીપ એટલે સૂઈ જતો. પછી જુઓ અહીંયા એક બાળક છે એ હસે છે, આપણે આગળ જોયું હતું કે એક બાળક હતો એ રડતો હતો, તો આપણે ક્રાય કીધું હતું, તો શું લાફ કહીશું. તો તમારે અહીં ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે કે લાફ એટલે હસવું. પછી જુઓ અહીંયા છોકરી છે એ બોલ પકડે છે, તો એને આપણે શું કહીશું, કેચ, તો કેચ એટલે પકડવું. પછી જુઓ એના પછી નીચેનું ચિત્ર છે, એ ચિત્રમાં આ છોકરો છે એ
રમકડાની એ છે ગાડી, એને શું કરે છે? ખેંચે છે. તો ખેંચવું, ખેંચવાને આપણે શું કહીશું? પુલ કહીશું. આપણે આગળ શીખ્યા, આપણે આગળના ચિત્રમાં શીખ્યા, જુઓ કે આ છોકરી ધક્કો મારતી હતી, બરાબર છે? તો આપણે પુશ કીધું, આ રમકડાની ગાડી છે એને ધક્કો મારતી હતી, તો આપણે શું કીધું? પુશ કીધું. તો હવે આગળ આ બાળક છે એને ખેંચે છે, તો આપણે શું કહીશું? પુલ. તો પુલ એટલે ખેંચવું. પછી આગળ આ છોકરો છે એ ચોપડી બંધ કરે છે, આપણને એવું દેખાય છે બે હાથથી કે એને ચોપડી બંધ કરે છે. તો છોકરો ચોપડી બંધ કરે છે, તો ક્લોઝ આવશે જવાબમાં, CLOSE, ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. તો આપણે આજે આટલે સુધી શીખ્યા કે તમારે તમારી ચોપડીમાં પૂરી દેવાનું છે. અને મેં તમને કીધું કે આપણે એક્શન વર્ડ આપણી નોટમાં, અંગ્રેજીની નોટમાં 3 વખત લખવાના છે અને યાદ પણ કરવાના છે. તો તમને ખાલી જગ્યા પૂરતા કમ્પ્લીટ આવડી જાય.